ઉત્સવ પ્રિય દર્ભાવતી નગરી ડભોઈ ખાતે કરવામાં આવેલ, જેમાં રાત્રિના 12 કલાકે સૌ પ્રથમ નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું. ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા હતા. ઢોલ નગારા સાથે ભગવાનને લાવી કેસર તથા પંચામૃતથી સ્નાન કરાવી શણગાર કરી પારણામાં બિરાજમાન કરવામાં આવ્યા. સૌ પારણા ઝુલાવી કૃષ્ણ જન્મની પૂજા અર્ચના કરી ભગવાન કૃષ્ણ રાધાની શૃંગાર તેમજ સુંદર સજાવટ કરી સમગ્ર વાતાવરણ ગોકુલ ધામ જેવું બનાવ્યું. કાન્હાના ગીત સાથે વૈષ્ણવ સમાજે ગરબામાં જોડાઈ રમઝટ બોલાવી, કેક કાપી અને મટકા ફોડી ખૂબ આનંદ સાથે સૌ કૃષ્ણ જન્મના રંગે રંગાય ઓતપ્રોતને ધન્ય બની ગયા. ઝારોલા વાગ્યા અને મોટા મંદિર ખાતે પણ ધૂમધામથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. ત્યારબાદ ડભોઈ તાલુકાના મંડાણા કાયાવરણ ગામોમાં પણ કૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે જન્માષ્ટમી પર્વની ઉજવણી ડભોઈ દ્વારકાધીશ મંદિરમાં ખૂબ ધૂમધામથી ઉજવાઈ. ડભોઈ નગરના ભાવિક ભક્તો વૈષ્ણવો ખૂબ જ આનંદ વિભોરથી ભક્તિભાવ કરી અને નાચ્યા કૂદ્યા. ભગવાનના જન્મના અહીંયા દર્શનમાં હજારો લોકોની ભીડ થઈ. ડીજેના તાલે લોકોએ અહીંગાડી નાચગાન કર્યું, ભજન કીર્તન કર્યા અને આજ રોજ દ્વારકાધીશ મંદિરમાં સોનાના પલનામાં ઠાકોરજીના દર્શન હતા. ઠાકોરજીના જન્મ બાદ સોનાના પલને ભગવાનને ઝુલાવવાનો જે રિવાજ છે એ પારણાના દર્શન આજે હતા. એમાં પણ હજારો ભક્તો વૈષ્ણવ અહીંયા પધારેલા અને સૌ આખો ડભોઈનું વાતાવરણ ભક્તિમય બનેલું છે અત્યારે. સાથે સાથે ડભોઈની આજુબાજુના ગામો જે કાયાવરણ છે, ચાંદોદ છે, થુવાવી છે, મંડાળા છે, એવા મોટા જે ગામો, તમામે તમામ ગામોમાં મટકી ફોડના કાર્યક્રમો રહ્યા હતા. અહીંયા જવાવા આગામાં ગઈકાલે રાતે જન્મની સાથે જ મટકી ફોડનો કાર્યક્રમ થયેલો અને અહીંયા હજારો યુવકો ભેગા થઈ અને મટકી ફોડનો કાર્યક્રમ કરેલો અને આજુબાજુના ગામોમાં પણ અત્યારે ભક્તિમય આખું વાતાવરણ સર્જાયેલું છે.